પર નાઇટ વોકિંગમાં નીકળેલા રત્નકલાકારને સ્નેચરોએ નિશાન બનાવી રૂપિયા 70,000ની ચેઇન આંચકી લીધી હતી. જો કે રત્નકલાકારે હિંમત દાખવી પકડવાનો પ્રયાસ કરતા બંને હાથ અને પગમાં ઈજા થઈ હતી, જ્યારે તેના મિત્રે 5 કિલોમીટર સુધી પીછો કર્યો હતો, પરંતુ સ્નેચરો ભાગી જવામાં સફળ રહ્યા હતા. સંગ્રામપુરા ઈચ્છા મહેતાની શેરીમાં રહેતો રત્નકલાકાર પ્રજ્ઞેશ ગૌતમ દાળવડ ગત રાત્રે મિત્ર આકાશ રાણા સાથે રિંગ રોડ પર નાઇટ વોકિંગમાં નીકળ્યો હતો. રિંગ રોડ કડીવાલા સ્કૂલથી મજુરા ગેટ તરફ જઈ રહ્યા હતા ત્યારે પલ્સર બાઇક પર આવેલા બે સ્નેચરોએ પ્રજ્ઞેશના ગળામાંથી સોનાની 70,000ની ચેઇન આંચકીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રજ્ઞેશે હિંમત દાખવી ચેઇન આંચકનાર સ્નેચરને બંને હાથથી પકડી લીધો હતો. જો કે પકડાઈ જવાના ડરથી ચાલકે બાઇક પૂરપાટ ઝડપે હંકારતા પ્રજ્ઞેશ રોડ ઉપર પટકાઈ ગયો હતો અને 50-60 મીટર સુધી ઘસડાતા બંને હાથ અને પગમાં ઈજા થઈ હતી. બીજી તરફ પ્રજ્ઞેશના મિત્ર અશોકે રાહદારીની બાઇક ચાલકની મદદથી સ્નેચરનો સ્ટેશન સુધી પીછો કર્યો હતો, પરંતુ સ્નેચરો બાઇક પૂર ઝડપે હંકારી ભાગી જવામાં સફળ હતા. જ્યારે ઈજાગ્રસ્ત પ્રજ્ઞેશે જાતે જ 108 એમ્બ્યુલન્સને કોલ કરતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘટના અંગે પ્રજ્ઞેશે ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજના આધારે સ્નેચરોની શોધખોળ શરૂ કરી છે.